મારું નામ છે વિનુભાઈ મોહનભાઈ સોલંકી, બરોબર. રાજીપરા મારું ગામ છે, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હા, આપણે કપાસ ની અંદર એટલો ફાયદો છે કે જયારે આપણે ત્રણ ઓળ નાખી હતી, બરોબર, બિયારણ માં તમે પટ હેનો માર્યો તો? બિયારણ માં પટ આપણે માર્યો તો એજોમેક્સ નો, એજોમેક્સ નો, બરોબર. અને એનાથી આપણે એટલી બધી રાહત થઈ કે ઠેઠ સુધી ઉગાવવામાં, પછી એક કપાસ નો ડૂલ નથી પીડ્યો, કપાસ માં વજન બધી રીતે સારું, સુકાળો નથી, અને એકદમ આપણે રિઝલ્ટ પૂરેપૂરું આવ્યું છે. પાળા ચડાવતી વખતે આપણે જેવી કંપની નું ઇકોમેક્સ આપ્યું હતું, બરોબર. કેટલી ઓળ માં આપ્યું હતું? એને આપણે ત્રણ ઓળ માં આપ્યું હતું, આ બરોબર. અને એનાથી આપણે એટલો બધો ફાયદો થયો છે કે ઉતારામાં, વજન માં, હજી છોડ લીલો છે, અને છોડ ને તમારે પાણી છે એ ઘટી ગયા છે, પાણી નથી આપ્યું, છતાં છોડ લાશ નથી માર્યો. આપણે આ ત્રણ ઓળ માં જોઈએ, બરોબર. તો ત્રણ ઓળ ની જે કઈ કપાસ ની જે છોડ ની સ્થિતિ છે બહુ ઘણી સારી કહેવાય. આમ તો જનરલી આ વર્ષે કપાસ બધા લગભગ પૂરા થઈ ગયા છે, હુકાઈ ગયા છે, જેને પાણી હતું એને પણ હુકાઈ ગયા છે. આપણે હજી કપાસ સુકાળો નથી. આ ત્રણ ઓળ પૂરતો તમારો કપાસ પહેલેથી અલગ જ છે. હું લગભગ ચોથી પાંચમી વાર આવ્યો, અમારા સાહેબ ને બધા સાથે આવ્યા હતા, મકવાણા સાહેબ ને બધા, ત્યારે પણ ત્રણ ઓળ જે કપાસ ની હતી એમાં ઘણો તફાવત હતો, અને હજી તફાવત એવો ને એવો છે. તમે આ કેટલામી વીણી છે તમારે? ત્રીજી વીણી છે. અચ્છા, હવે ત્રણ વીણી આવી, ત્રીજી વીણી છે, એમાં આગલી જે બે વીણી છે એમાં તમને કપાસમાં વીણતા વખતે કેટલો વજન વધારે આવતો, બીજા કરતા વધારે આવતો, કેટલો એટલો રહેતો? આમાં એટલો બધો વજન આવતો, પહેલી વીણી જયારે વીણી ત્યારે બધા કપાસ કરતા એટલો બધો વજન આવ્યો, બધા કરતા વધારો આમાં આવ્યો. બરોબર. એટલે ટૂંકમાં આ જે ઓળ છે એનો વજન તમારે કપાસ વીણતી વખતે સારો આવતો, જેમાં બીજામાં એટલો બધો ન આવતો. હા, ઓછો આવતો હતો. પછી પેલી વીણી, બીજી વીણી જયારે આપણે વીણી છે, બીજી વીણી જયારે આપણે વીણી છે ત્યારે એટલો વજન આવ્યો. હવે આપણે જે કપાસ ત્રણ ઓળમાં જે નથી આવ્યું, ઇકોમેક્સ અને એજોમેક્સ નું જે પટ નથી આવ્યો એ વિભાગમાં આપણે જઈએ તો એ બધી આ ઓળ છે જેમાં આખું ફીડ આવી ગયું, બરોબર. આખા ફીડમાં ફક્ત એને ઇકોમેક્સ ના રિઝલ્ટ આવ્યું હતું, એટલે ઇકોમેક્સ બધામાં આપ્યું હતું આખા ફીડમાં, પણ એજોમેક્સ છે એ અહીંથી આ ત્રણ પછીની ઓળમાં નથી આવ્યું. ત્રણ ઓળ પછી તો આપ જોઈ શકો છો કે આ કપાસની સ્થિતિ ઘણી નબળી કહેવાય. હવે એમાં જોઈ શકો કે કપાસ સુકારા ઉપર છે, પાણી નથી આપ્યું એટલે લાંચ મારી ગયો છે. તો આ કપાસ છે બધો સુકારા ઉપર છે. જ્યારે આપણે આ ત્રણ ઓળની વાત કરીએ તો ત્રણ ઓળની સાઈડના કપાસમાં હજી લીલાશ અને એની તાકાત છોડની એનો વાન હજી એવો ને એવો છે. એટલે એજોમેક્સ અને ઇકોમેક્સ બંને જે ત્રણ ઓળમાં આવ્યું છે એનો બહુ સારો એવું પરિણામ વિનુભાઈને મળ્યું છે ડેમો પ્લોટમાં. એકદમ સારું. અને તમારો અભિપ્રાય શું છે? તમારે તમારી દ્રષ્ટિએ બધા ખેડૂતોને શું કેવું છે તમારું? આપણું તો સાહેબ તમારું એવું જ કેવું છે કે હવેથી પછી આ જ વસ્તુ કરાય અને આ જ કપા કરાય, અને ડેમોમાં કે ઇકોમેક્સ અને એજોમેક્સ બે વસ્તુ વાપરો એટલે કપા તમારે બધા બિયારણ કરતા અંકુર. ટૂંકમાં કપાસમાં જે સુકારો આવે છે એ નો આવે, એ સીધો અહીંયા એક ફાયદો મળ્યો છે, બરોબર. બીજો કોઈ પણ રોગ એવો ખાસ નથી આવ્યો. બધા કપાસમાં મેં દવા નાખી એના કરતા આમાં દવા ઓછી નાખી છે, અને બીજામાં મેં બે છટકો વધારે માર્યા છે, બાકી આમાં બે છટકો ઓછા માર્યા છે. પણ એ સીધી વાત છે, સીધી એનો સીધો ફાયદો તમને સમજાવું કે જે ત્રણ ઓળમાં આપણે ઇકોમેક્સ એજોમેક્સ જૈવિક ખાતર જે આપણે આવ્યા છે જૈવિક કંપનીના, એ ખાતર છે જૈવિક આપ્યું છે એટલે છોડની તાકાત અને બળ વધી ગયું. હવે માણસ બળવાન હોય, સોરો સારી તંદુરસ્તી હોય તો એને રોગ ન લાગે, ઓછો લાગે, બરોબર. તો એની જેમ કપાસની અંદર જો આવી તંદુરસ્તી સારી રહેતી હોય તો સીધી વાત છે કે એમાં રોગ ઓછો જ આવવાનો, બરોબર. અને એની અંદર ઉત્પાદનની ક્ષમતા વધી ગઈ છે. છોડમાં જે કઈ ત્રીજી વીણી લીધી છે, છતાં જે ડાબકો અને એની જે કઈ રૂની જે ક્વોલિટી છે આપણે જોઈએ તો રૂની ક્વોલિટી આ ત્રણ ઓળ સાઈડમાં આવીએ તો આપણે રૂની ક્વોલિટી જોઈ શકીએ કે આ રૂની જે ક્વોલિટી છે એ બહુ સારી કહેવાય. સ્ટેપર લેન્થ જે છે રૂની અને સાહેબ વીણવામાં અને વીણવામાં બહુ સરળ એવો છે. આપણે જે વીણી જોઈએ તો બાકી નથી રહેતું, બરોબર. તમે વીણો તો એ કપાસમાં પહેરી વીણી વીણી એમ લાગે છે સાહેબ, વજન બધી રીતે એકદમ સારું અને બહુ મજા આવે અંકુર કપા, બરોબર. અંકુર ની વેરાયટી છે, બરોબર ને? વેરાયટી છે. હા, એટલે અંકુર કંપનીની વેરાયટી છે. આપણે જેવી કંપનીનો એજોમેક્સનો બિયારણમાં પટ માર્યો હતો, અને ઇકોમેક્સ છે એ યુરિયા સાથે પાળા ચડાવતી વખતે, બરોબર. તમે યુરિયા સાથે આપ્યું હતું પાળા ચડાવવા, તો પછી આપણે 12-32 હોળ ને બધું આપ્યું હતું, પણ તમે વહેલું આપ્યું હતું. તો એનો સીધો ફાયદો તમને અત્યારે જે આ વીણી છે એમાં કપાસની સ્થિતિ ઘણી સારી કહેવાય, અને વાનને વિકાસ હજી એવો ને એવો છે. જો પાણી હોત તો હજી આમાં બે ત્રણ વીણી
आराम थी उभो रहे तमारे जो कपास में पानी आपवानी स्थिति बहुत सारी होय अने जो तमारे पानी होत तो पूरेपूरा कपास में फायदो वधारे मळे तो अत्यारे भाव पण सारा छे कपास में एटले दरेक खेडूत भाईओ ने विनोदभाई नु एक सूचन छे के एटलू कहेवानुं छे के दर वर्षे आ कपास मां उत्पादन पछी दवाना छटकाव खर्च घटो बरवाड़े तमने एजोमेक्स नो एक पड़े की 180 रूपया ना खर्च एने कर्यो होय अने इकोमेक्स नो वीघे 300 रूपया ना खर्च कर्यो होय तो 480 ना खर्च नी सामे एक वीघे तमारे फक्त 480 नो खर्च आवे छे एनी सामे फायदो एटलो छे के कपास छे जे सुकाई जाय छे सुकारा उपर आवी जाय छे ए कपास में देखातु नथी अने कपास में वान ने विकास एवो ने एवो छे અને દવાનો ખર્ચ પણ ઘટ્યો છે એવું ખેડૂતનું કહેવું છે જે આપણે સાહેબ 3 વર્ષ છે 3 ની ઓળની અંદર આપણે ક્યારે એક છોડવો કે ગેલો ને પડ્યો છે ના એ તો દેખાય જ છે જો ને આ બધા છોડ બધા બહુ સારી કન્ડિશનમાં છે હજી તમે પાણી ઘણું નથી આપ્યું તો ઘણા દિવસથી પાણી નથી આપ્યું તો છોડ જુઓ તો એકદમ આમ લીલાશ ઉપર રહેવાને વાળી છે પાંદડું છે પીળું ઉજાનું પાંદડું છે નીચે અંકુર હા એટલે અચ્છા બીજા જે કપાસ જે બધા છે જેને આપણે આગળ દૂર સુધી જોઈએ તો એની અંદર પાન પીળા થઈને સુકાઈ ગયા છે પાણી કોઈને નથી મળ્યું આ બધા આખા ફીડમાં પાણી તો મળ્યું જ નથી તો આ ત્રણ ઓળની અંદર તમે જોઈ શકો છો કે જે કઈ કપાસ છે હજી પાણી નથી મળ્યું તો પાન એવા લીલા લીલા છે એટલે એની રોગ પ્રતિકારક શક્તિ ભેજ સંગ્રહ શક્તિ અને છોડની તાકાત અને બીજું સાહેબ એક કહેવાનું છે કે અંકુર જે આપણે આ વેરાયટી જે ડેમોની કરેલી છે આની અંદર છીંડવું કદાચ અંકુર કંપની સારી છે એના પણ રિઝલ્ટ સારા છે પણ આપણે એક એજોમેક્સ અને ઇકોમેક્સ આપવાથી જો ત્રણ ઓળમાં જો આ રીતે કર્યું છે આમાં ફાયદો ત્રણ ઓળમાં તમને મળ્યો છે બરોબર તો આ ત્રણ ઓળ છે એની સ્થિતિ ઘણી સારી કહેવાય અત્યારની સ્થિતિ પ્રમાણે નહીં તો કપાસમાં દરેક ફીડ પૂરા થઈ ગયા છે કદાચ 50 વીઘાનું ફીડ હોય અને સારામાં સારી કોઈ પણ એટીએમ છે રાશિની વેરાયટી છે કે કોઈ પણ બીજી કંપની સારી કંપની જે છે એની અજીતની છે વેરાયટી હોય તો બધી વેરાયટી પૂરી થઈ ગઈ છે કહેવાનો મતલબ છે કે જો એક હારી હાઇબ્રિડમાં કપાસની જાતમાં જો તમે એજોમેક્સનો પટ મારી આપો અને સાથે ઇકોમેક્સ છે જૈવિક ખાતર આ બે જૈવિક વસ્તુ એજોમેક્સ અને ઇકોમેક્સ આપવાથી કપાસની અંદર ખૂબ જ સારું પરિણામ જે આપણે જોઈ રહ્યા છીએ કેમેરામાં એ વિડીયો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ રાજપુરા ગામમાં તો એ સીધી અસર આપણને આમાં જે કઈ તફાવત છે તમારી સામે છે બરોબર તો ઘણું સારું કહેવાય કે જે વળતર આપણને 100% આપણને એનું વળતર મળે છે બરોબર ખૂબ ખૂબ ધન્યવાદ વિનુભાઈ દરેક ખેડૂત ભાઈઓને આપણે એક અપીલ કરી છે કે જૈવિક ઇકોમેક્સ અને એજોમેક્સનો કપાસ અને દરેક પાકમાં ઉપયોગ કરવો જોઈએ મીઠી મુસ્કુરાઈ ગઈ જય જવાન જય જૈવિક